આ પ્રોગ્રામના પ્રાયોજક છે રોલેક્સ રોડ રિંગ્સ આત્મીય ડેન્ટલ ક્લિનિક, પ્રસ્તુત કરતા પૂજારા ટેલિકોમ. સરસત સ્નેહ મેં જપા ગણપતિ સરસ્વત સ્નેહ મેં જપા ગણપતિ લાગા પાય ઈશ્વર ઈશ્વર આરાધવા સદબુધ કરો ખોલો મારા રુધિર
મારા દંડા નિભાતા, તું બોલો મારા હૃદય
Oh,
વાહ મિત્રો, લોકડાઉનના સમયમાં આપ સૌને મનોરંજન સાથે માહિતી મળી રહે એ માટે જ્યારે ચિંતાના વાદળમાં બધા બેઠા છે ત્યારે અમારો પ્રયત્ન, અમારો શો ચાલને જીવી લઈએ. આજે ચાલને જીવી લઈએની અંદર મારી સાથે એવા વ્યક્તિ કે જે વ્યક્તિ નહીં પણ એક વ્યક્તિત્વ છે, બિહારીદાનભાઈ ગઢવી. શ્રી બિહારીદાનભાઈ હેમુભાઈ ગઢવી, એમનું જ્યારે પણ હું પરિચય આપું છું ત્યારે કહું છું કે મિત્રો, કૂવાની અંદર તમે જુઓ તો એનું જે પાણી હોય એ ટાઢકવાળું હોય, ટાઢું હોય. નદીના પાણીની અંદર શીતળતા હોય અને વીરડાના પાણીની અંદર સંતોષ હોય, પણ ટાઢક, શીતળતા અને સંતોષ ત્રણેય મળી રહે એવું ઝરણા જેવું જો કોઈ ગળું હોય તો શ્રી બિહારીદાનભાઈ ગઢવી. અને એક વાત હું બીજી પણ વારંવાર એ કહેતો હોઉં છું કે હું મારી જાતને અભાગ્યો માનું છું. સ્વર્ગસ્થી શ્રી આપણા હેમુભાઈ ગઢવી, એ હેમુદાદાને હું મળી નથી શક્યો, પણ જ્યારે જ્યારે બિહારીભાઈ મને મળે ત્યારે હું હેમુદાદાને મળ્યો હોય એવી અનુભૂતિ મને થાય છે. સાચા હૃદયથી આપનો આભાર અમને અને અમારા અબ તકની ટીમ આપનો આભાર માને છે કે આપનો અમૂલ્ય સમય મને આપ્યો છે. બાજુમાં બેન શ્રી અમીબેન ગોસાઈ. મિત્રો, એક ઈંઢોણી હોય એની અંદર નોખા નોખા મોતી હોય તો જ એ ઈંઢોણી શોભે એમ. એના ગળાની અંદર સુગમ, ગઝલ, ભજન કે તમે કોઈ પણ વાણી કહો એ આપણને સાંભળવી જ ગમે. બાજુમાં હિતેશભાઈ ઢાકીચા, જેમનો પરિચય મેં આગલા એપિસોડમાં આપ્યો, એ જ રીતે આગલા એપિસોડમાં અમારા ઉસ્તાદ ઇમરાનભાઈ જેરિયા, એમનું પણ સાચા હૃદયથી બંનેનો આભાર. આ તરફ તુષારભાઈ ગોસાઈ. તુષારભાઈ ગોસાઈનું કીબોર્ડ ક્યારેય લોકો સાંભળતા જ નથી, માત્ર ને માત્ર માણે છે. એનું કારણ એ છે કે આંગળાની અંદર ગોળ ચોપડીને વગાડતા હોય ને એવું મીઠું લાગે છે. ત્યારે ચાલને જીવી લઈએ અમારો શો, જેની અંદર બિહારી દાદા આપને તો ખાસ હું પૂછીશ, કારણ કે હેમુદાદાના સ્મરણો આપણી પાસે સદા ને સદા રહે, એમની યાદી રહે, એમની વાતો રહે, એના માટે આર્ટ ગેલેરી આપણી બની છે, લાઇબ્રેરી બની છે. તો એમના વિશે આપણા દર્શકોને થોડી માહિતી આપ દાદા આપો. પ્રીતભાઈ, હેમુ ગઢવી બહુ જાણીતું નામ છે. જી જી. લોકસંગીતના જગતમાં જ્યારથી લોકસંગીતનો ઉદય થયો, જી જી, એમાં લિજેન્ડ કલાકાર કહી શકાય તો એ હેમુ ગઢવી છે. જી જી. એ અરસામાં આકાશવાણી એકમાત્ર મનોરંજન હતું. મીડિયાના આવા કોઈ એવા ઇન્સ્ટ્રુમેન્ટ કે એવું કંઈ હતું નહીં કે જેના થકી માણસો દ્રશ્ય થકી નિહાળી શકે, ટીવીની જેમ કે આ અત્યારે જે યુટ્યુબ છે કે એ રીતે. પણ એકમાત્ર આકાશવાણી થકી, જેને 1955માં પોતાના ફરજને બજાવવા માટે થઈને રેડિયોમાં પોતે નિમણૂક પામ્યા, અને 55 થી 65 સુધી એને જે કાંઈ પોતાનું પ્રદાન આપ્યું એમાં લોકસંગીતમાં ગણો તો લોકગીતો, ભજનો, સુગમ સંગીત, ચારણી સાહિત્ય, લોક સાહિત્ય, એ સિવાય બધા જે સંગીતિકાઓ, નાટકો, એમાં પોતાનું બહુ એટલું જબરજસ્ત ભવ્ય પ્રદાન આપ્યું. પણ એ એકલા હાથે કોઈ દિવસ તાલી ન પડે, એ વખતે ટીમ આખી એવી હતી, બધા દિગ્ગજ જાણકારો હતા, સંગીતના ચાહકો હતા. એટલે જેમ જેમ જ્યાં જ્યાંથી સંગીત મળતું એ રેકોર્ડ કરવા માટે થઈને આખી આકાશવાણીની ટીમ જતી. અને ફાધર એક એ વખતે ગ્રુન્ડિંગનું એક રેકોર્ડિંગ આવતું, નાનકડું મશીન, હાર્મોનિયમ જેવું, એને લઈ અને ખંભે નાખી અને આખી ટીમ ફરતા. એ ટીમમાં આજીવન જેને હેમુ ગઢવી સાથે વગાડ્યું, અને મારી જાણ પ્રમાણે લોકસંગીતનો એવો કોઈ વાદ્ય કલાકાર હજી મેં જોયો નથી, એનું નામ હતું હાજી ઈશા જેરિયા, જેના પોત્ર આપણી સાથે વગાડી રહ્યા છે ઇમરાનભાઈ. એ હાજી ઈશા જેરિયાએ લોકસંગીતને એવું રૂપક આપીને એવું રૂડું બનાવી દીધું કે એક બાજુ હેમુ ગઢવીનું ગળું હોય ને એક બાજુ હાજી ઈશાનો ઢોલ, ઢોલક, તબલા, નાલ હોય. આજની તારીખમાં પણ હજી તમે હેમુ ગઢવી યુટ્યુબ ઉપર ટ્રસ્ટ કરો, હેમુ ગઢવી ટ્રસ્ટ, એટલે તમને મળશે. એમાં આકાશવાણીના બધા ગીતો છે, એ સિવાય લાઈવ કાર્યક્રમો છે, એ સિવાય જ્યાં જ્યાંથી મળ્યા છે એ એમાં મૂકવામાં આવ્યા છે. અને આપ સાંભળશો તો આપને ખ્યાલ આવશે કે લોકસંગીત શું વસ્તુ છે. 10 વર્ષમાં આટલું કોઈ પ્રદાન આપ્યું, એમાં ખાસ કરીને મેઘાણીજીના ગીતો, ઝવેરચંદ મેઘાણીજીના ગીતો. તમે કોઈ પણ ગીત એવું લ્યો કે જે નવરાત્રિમાં ન ગવાતું હોય, અને એ ગીત ન ગાવ ત્યાં સુધી આપણી નવરાત્રિ આપણને અધૂરી લાગે, એવા લોકગીતો, એવા ગરબાઓ, એવા રાસડાઓ હેમુ ગઢવી રજૂ કર્યા. એમના 65ના અવસાન પછી સતત 50 વર્ષ સુધી એમની પુણ્યતિથિ અમે પરિવાર વતી ઉજવી.
એમાં એક પરિવાર બનીને 66 સાલથી જેને કહેવાય કે હેમગઢવી 65 ગુજરી ગયા, 66 સાલથી જો હેમગઢવીની પુણ્યતિથિ ઉજવવાનો ક્રમ કોઈએ શરૂ કર્યો તો એ ફક્ત એક જ પરિવાર, હાજી ઈશા ઝેરિયા પરિવાર. હાજી બાપા સાયકલ લઈને આવે, છત્રી ટીંગાડ્યું એ હાથમાં, અને હરુબેન હરુબેન, મારા બાને હરુબેન કહેતા, હરિબા નામ પણ એમને હરુબેન કહેતા, અને ભાઈ બનાવ્યા હતા. એ હાજી બાપા જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી તો એને સંબંધ નિભાવ્યો જ છે, પણ આખો પરિવાર હાજી બાપાનો ઝેરિયા પરિવાર, એના અમે હેમગઢવી પરિવાર ઋણી એટલા માટે કે હેમુભાઈનું જો પુણ્યતિથિ ઉજવવા માટે થઈ અને હાજી બાપાએ પ્રથમ પ્રયાસ ન કર્યો તો આજ ઘણા કલાકારો ગુજરી ગયા પછી એમને યાદ કરવામાં પણ નથી આવતા. એ સતત 5 વર્ષ સુધી એમ જોયું. હેમુભાઈ ગુજરી ગયા ત્યારે અમારા બધા ભાઈઓની નાની ઉંમર હતી. મારા સૌથી મોટા ભાઈ 10 વર્ષના હતા, હું 8 વર્ષનો હતો. 6 વર્ષનો મારાથી નાનો ભાઈ અને એનાથી વર્ષનો 4 વર્ષ નાનો ભાઈ અનિલ. પણ 3-4 વર્ષ સુધી સતત ઉજવ્યું. એમાં અમારા હાજી ઈશાના મોટા પુત્ર બાઉદ્દીન હાજી, જે બહુ લોકસંગીતનો સારામાં સારો ગાયક, સારામાં સારો વક્તા, લોક સાહિત્યકાર, ગઝલકાર, કમ્પોઝિશન સારા પણ કરી જાણતો, તબલા પણ સારા વગાડી જાણે, સારો વાદ્યકાર અને સારું બોલી પણ શકે અને સારું ગાય પણ શકે, એની પાસેથી તમે શું નથી આવડતું એવું એવું કંઈ આપણે મગજમાં આવે જ નહીં વાત. એ ગઝલ ગાય તો એવી ગાય, ગઝલ લખે તો એવી લખે, કમ્પોઝિશન કરે તો એવા કરે. ઘણા ગીતોના કમ્પોઝિશન બાઉદ્દીન હાજીના કંઠે આપણે જોયા છે. અને એક તો લંઘા અને મીરના દીકરાને વગાડવા માટે કેવું ન પડે, કેવું ન પડે. રેડિયો પરથી આજની તારીખમાં પણ બાઉદ્દીન હાજીનો મણિયારો તમે સાંભળો 16 માત્રાનો, તો હાજી બાપાનો ઢોલ હોય અને બાઉદ્દીનનો ગળું હોય તો એને તમે એમ કહી શકો કે આ લોકસંગીત છે. એવા અનેક લોકસંગીતના ગીતો જે હેમુભાઈએ પણ આપ્યા. હારે કાથળજી લીરના લાડા, મોરને રાખ્યો તર, મને એવું લાગે છે કે એનો પોત્ર બેઠો છે એટલે એક જ કડી હું. અરે જય હો. હાજી બાપાએ જ વગાડ્યું છે એમાં અને ફાધરે કોરસ સાથે ગાયું છે. હારે કાથળજી, હારે કાથળજી, લીર ના લાડા મોડ ને રાખો, હારે ગીતો જે આકાશવાણી પરથી રજૂ થયા છે. પણ આપ જ્યારે સ્મારકની વાત કરતા હતા ત્યારે આપણે જે પગદંડી પર ચાલ્યા જાય છે એ વાતને આગળ કરું તો સતત આ યાત્રા હેમગઢવીની પુણ્યતિથિ ઉજવવાની શરૂઆતમાં જ્યારે અમે ઘરમાં ઉજવતા હાજી બાપા આવી અને ત્યારે સદર બજારમાંથી બેટરી માઇક આવતા, એ એક હાર્મોનિયમ ઉપર રે, એક તબલા ઉપર એને એક ગાવા મારી, ત્રણ જ માઇક. અને એ વખતના જે કલાકારો આવતા આપણે સતત વંદન કરીએ આજની તારીખે પણ, કે જેને ભેખ લઈને પોતાનું નામ નારાયણ સ્વામી કર્યું હતું, એ શક્તિદાન ત્યારના, એ શક્તિદાન એટલે કે નારાયણ સ્વામી, ઇસ્માઇલ વાલેરા, નટવરગીરી ગોસ્વામી, આ બધા અમારે ત્યાં હેમુભાઈની તિથિ ઉપર ભજન કરતા મેં જોયેલા સાંભળ્યા છે. એટલે એ જે આખો માહોલ બનતો હતો ભજનનો, અને ત્યારથી એવું મગજમાં એક વાત કરી ગઈ હતી કે જ્યારે જ્યારે 20 ઓગસ્ટ 1965 ગુજરી ગયા ત્યાંથી લઈ અને અમે તારીખ પ્રમાણે જ ઉજવતા, એ 20 ઓગસ્ટને અમે 50 વર્ષ સુધી સતત ઉજવી. એ રૂમમાં બેસીને થતા ભજનો ચોકમાં આવ્યા અને ચોકમાંથી મેદાનમાં આવ્યા, અને 50 વર્ષની જ્યારે એમની પુણ્યતિથિ ઉજવી ત્યારે આત્મીય કોલેજમાં
ત્રણ દિવસ ફક્ત હેમોગઢવી ઉપર જ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેને આપ યુટ્યુબ ઉપર હેમોગઢવી ટ્રસ્ટમાં જોઈ શકશો. અને એક એવો પણ પ્રયોગ કરવામાં આવ્યો કે જેને કોઈ એવા હજી સુધી પ્રયોગ નથી કર્યા, એક સંગીતિકા કે જેને તમે ફક્ત ઓડિયોમાં સાંભળી શકો એવું રાકનું રતન વવે વગયો મોટા ખોરડા, જે બહુ પ્રસિદ્ધ સંગીતિકા હેમોગઢવીની, એ બંનેને અમે તાદસ્ય રજૂ કર્યા. એમાં એક પણ શબ્દ ઉમેર્યો નથી, એક પણ મ્યુઝિક ઉમેર્યું નથી, એ જ મ્યુઝિક, એ જ શબ્દ અને એ જ વાર્તાને લઈ અને અમે સ્ટેજ ઉપરથી રજૂ કરી. અને તમે એને આજે પણ તમે વિડીયોમાં જોઈ શકશો, રાકનું રતન. એટલે એવા જે અમે પ્રયોગો કર્યા એમાં પણ સફળ રહ્યા. 50 વર્ષ જેમના ઉજવ્યા પછી એક એવું નક્કી કરવામાં આવ્યું કે હવે 50 વર્ષ પછી તિથિ આપણે ઉજવશું કે કેમ, કારણ કે ત્યાર પછીની પેઢી હવે 50 વર્ષથી એટલે અડધી સદી જેને કહી શકાય, અડધી સદીની આખી જે યાત્રા છે એ પૂરી થવામાં આવી હોય ત્યારે 100 વર્ષ સુધી તો કેમ ઉજવાશે કેમ. આપણે ખરેખર ભાગ્યશાળી છીએ, આપણું સંગીત છે, પછી શાસ્ત્રીય સંગીત હોય, ફિલ્મી સંગીત હોય કે લોક સંગીત હોય, પણ એના કલાકારોએ આ બધા સંગીતને રૂડા કરી બતાવ્યા છે. મને એક પ્રસંગ યાદ છે કે સ્વર્ગસ્થ મોહમ્મદ રફી સાહેબ સ્વર્ગસ્થ ન કહી શકો, કારણ કે કલાકારો કોઈ દિવસ સ્વર્ગસ્થ થતા જ નથી. મોહમ્મદ રફી સાહેબને જ્યારે એનું દેહાંત થયું અને એમની જે આખી જે યાત્રા છેલ્લી એમની નીકળી અને બધે એને ખંભો દઈ અને એના જનાજાને જ્યારે કબ્રસ્તાન સુધી લઈ જતા હતા, એ દ્રશ્ય તમે આજની તારીખમાં પણ વિડીયોમાં નિહાળી શકો. અને મોહમ્મદ રફી સાહેબને એ જન્નત નસીબ થયા પછી ત્યાં એમને કબ્રસ્તાનમાં દફનાવી અને જ્યારે એ લોકો પાછા આવે ત્યારે એ રહેતા હતા એ ચોકને મોહમ્મદ રફી નામ અપાઈ ગયું હતું. આ કલાકારોની કદર છે. હેમગઢવીએ જે રાજકોટમાં રહી કર્મભૂમિ બનાવી અને જે પોતાનું પ્રદાન આપ્યું એની આખા સૌરાષ્ટ્રે નહીં, ગુજરાતે નહીં, સમગ્ર લોકસંગીતના જગતે ગુજરાતી એકમાત્ર જ્યાં જ્યાં વસે છે એને હેમગઢવીની આ સંગીતની કદર કરી છે. અને એ સૌના પ્રયત્નથી, એ સૌના આશીર્વાદથી આજે રાજકોટમાં એક હેમગઢવી ઓડિટોરિયમ પણ બન્યું છે, જેને આપણે વખાણી શકીએ એ રીતનું. એ ગુજરાત સરકારને લાખ લાખ વંદન છે. અને અમે જ્યાં રહેતા હતા કોલેજવાળીનો અમારો રાજકુમાર કોલેજની સામેની અમારું જૂનું મકાન, ત્યાં એ માર્ગને હેમગઢવી નામ આપવામાં આવ્યું છે. બે યાદી એમની રાજકોટ ખાતે જબરજસ્ત છે. ત્રીજી એક યાદી જૂનાગઢમાં એક હેમગઢવી સોસાયટી છે. ચોથી યાદી એક સુરતમાં સરકારી સ્કૂલ છે, કન્યાશાળા, એ કન્યાશાળાને હેમગઢવી કન્યાશાળા નામ આપવામાં આવ્યું છે. એટલે આ બધા જે ભાવો છે, આ બધી જે લાગણી છે એ સંગીત સાથે જોડાઈને આવે છે. એટલે એમના સંગીતના જ્યાં જ્યાં પ્રોગ્રામો થયા, એ વખતના જે હજી માણસો જીવે છે એ જ્યારે અમને મળે, જ્યારે કાર્યક્રમો ભેગા થાય ત્યારે એ ખરેખર રોઈ રોઈને વાત કરે છે કે અમે હેમુભાઈને સાંભળ્યા હતા, હેમુભાઈ અહીંયા જ બેસતા, હેમુભાઈ અમારે આવતા ત્યારે અહીંયા જ બેસતા, આટલા આટલા માણસોને મળેલા છે, એને બોલાઈ આવે, ન હાલી શકતા હોય તો લાકડીના ટેકે લઈ આવે અને કાનમાં બોલી બોલીને કહે કે હેમુભાઈનો દીકરો છે, એ માણસોને મેં રોતા જોયા છે. અને આ આખી યાત્રા 50 વર્ષે પૂરી ન થઈ પછી અમે એક નક્કી કર્યું કે 51મા વર્ષે એમનો જે જન્મ સ્થાન છે, સુરેન્દ્રનગર જિલ્લાનું સાયલા તાલુકાનું ઢાકણિયા ગામ, એ ઢાકણિયા ગામ એટલે અહીંથી 63 કિલોમીટર થાય રાજકોટથી અને ચોટીલાથી 17-18 કિલોમીટર થાય છે, એ આખા અમારા જૂના મકાનને અમે અમારા તરફથી આખું ટ્રસ્ટને સમર્પણ કર્યું. અને એ જન્મકક્ષ ત્યાં હતો, એમ જે જગ્યાએ હેમગઢવીનો જન્મ થયો જે રૂમમાં, એ આખા મકાનને હેમગઢવી સ્મારક એક બનાવી અને હેમ તીર્થ નામ આપ્યું છે. અને ખરેખર લોકો એ તીર્થયાત્રા કરવા આવે છે આજની તારીખમાં. અને એ હેમ તીર્થને આપ જુઓ તો ખરેખર દર્શન કર્યા પછી આપને એમ થશે, એક તો એમનો જે જગ્યાએ જન્મ થયો એ કક્ષ છે, બીજો એક કક્ષ છે એમાં એમના આજીવન જે બધું એને પ્રદાન કર્યું એના ફોટોગ્રાફ્સ, એમના હસ્તપ્રત, એમના રેડિયો, એમનો એમનું હાર્મોનિયમ, એમનું જે ટેબલ પર બેસીને લખતા એ ટેબલ, અને એ સિવાયની ઘણી યાદીઓ ત્યાં સુધી કે હેમગઢવીને જે નિમણૂક તાનપુરા આર્ટિસ્ટ તરીકે મળતી
એનો પણ ઓર્ડર, અને હેમગઢવીને લોકસંગીત પ્રોડ્યુસર તરીકેની નિમણૂક મળી એનો પણ ઓર્ડર એની તારીખમાં છે. એ બોમ્બે કાર્યક્રમ કરવા જતા એ વખતે ત્યારની એમની ફ્લાઇટની ટિકિટ રૂપિયા 88 રાજકોટથી બોમ્બેની, એ ટિકિટને પણ અમે ત્યાં રાખી છે. એટલે એક દર્શન કરવા લાયક સ્થળ એમ તીર્થ. બીજું એક ઓડિયો વિઝ્યુઅલ છે, એક થિયેટર બનાવ્યું છે વિઝ્યુઅલ થિયેટર, એમાં હેમગઢવીની એક ડોક્યુમેન્ટરી પિક્ચર બનાવી છે. હેમગઢવીના બાળપણથી લઈને મૃત્યુ સુધીનો આખો એમાં એક તમને હેમગઢવી શું હતા એ આખી એક 1.5 કલાકની ડોક્યુમેન્ટરીમાં આપ જોઈ શકો. ત્યાર પછી એક જે ઓડિયો રૂમ છે એમાં હેમગઢવીના ટચ સ્ક્રીનવાળા અમે ટીવી સેટ રાખ્યા છે, અને એને તમે ટચ કરો એટલે આખું હેમગઢવીનું લિસ્ટ આવી જાય કે તમારે શું સાંભળવું છે. એ ઇયરફોન લગાડી અને તમે એના કોઈ પણ ગીતને માણી શકો. અને એ આ આ જે સ્ટુડિયોનો રૂમ છે એ ટાઈપનો જ રૂમ છે. અને આનંદની વાત તો એ છે કે એમાં એમના એવોર્ડ, એમને જે જે એવોર્ડ મળ્યા છે બધા એવોર્ડ, અને લોકસંગીતના કલાકારોના ભજનિકોના ત્યાં ફરતા બધા ફોટા રાખ્યા છે. એમાં ઠેઠ મેરુભા બાપુ કાક બાપુથી લઈ અને ઓસમાણ મીર સુધી અત્યારના ગાયકોમાં, એ એક દર્શન કરવા લાયક સ્થળ છે. એટલે આપ જે વાત કરતા હતા સ્મારકની, એ સ્મારકે આવવા માટે થઈ. અને હું ખરેખર અબ તકના માધ્યમથી હું મારા દર્શકોને, આપણા દર્શકોને એમ કહીશ કે એક વખત આપ લાભ લ્યો વામ તીર્થનો. ચોક્કસથી દાદા, હું પણ કહીશ કે જે જે વ્યક્તિઓ સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે, ચોક્કસથી આપણે અહીંયા આ જે જગ્યા, જે એક તો આપે આ જગ્યાને સાચવીને રાખી છે ને અમારા બધાનો જે ધ્યાન રાખવા માટે, કારણ કે હું એમાં એમ કહીશ કે અમારા બધાનું આપે ધ્યાન રાખવું છે કે હેમુભાઈ અમારી વચ્ચે સતત ને સતત રહીએ. કારણ કે જ્યારે હેમુભાઈ રેડિયોમાં ગાતા ત્યારે એક બાળક પૂછે મમ્મીને કોણ ગાય છે, એટલે એના મમ્મી એને કહેતા કે મારો હેમુભાઈ ગાય છે, અને બીજે દિવસે એ જ બાળક કહેતી કે મમ્મી રેડિયો ચાલુ કરે હમણાં હેમુ મામા ગાશે. આત્મીયતા હતા એમના અવાજની અંદર. ત્યારે અમીબેન ગોસાઈ, હવે આપના કંઠને અમારા પ્રેક્ષકોને મોજ કરાવો. અને વાકી પાઘડી અને કેળે કેળે શી હોરી તાલવા, અરે એ જેના ઘાટ માય ઘોડાર્થન ગને, હલો એ કાઠિયાવાડ એ યાજ રે, એ જો ધાણા ગઢરી માર ગે વારી જાવ જીડાની, એ
સાઉન્ડવાળાને પૂછ્યું હતું કે વિસલ વગડે એનું કારણ શું, ત્યારે મને બહુ સરસ વાત કરી હતી. મને કે પ્રીતભાઈ, માઇક અને સાઉન્ડ એ બંને સાથે ભેગા મળી જાય ને એટલે એમ્પ્લીફાયર હોય લોડ ન ઉપાડી શકે એટલે વિસલ વગડે. અને આજે જ્યારે વિસલ વગડી છે ને ત્યારે મને આનંદ એટલા માટે થાય કે આજે અહીંયા જે કલાકારો બેઠા છે ને એના અવાજનો લોડ ભારત નથી ઉપાડી શકતું, બીજું શું ઉપાડી શકીએ સાહેબ. ત્યારે હવે એવા બિહારી દાનભાઈ બેઠા છે. બિહારી દાનભાઈ, આમ તો મારે ફરમાઈશ કરવી હતી પણ હવે સમયની મર્યાદા સાથે ચાલવું છે ને એટલે ફરમાઈશને હું એક કોર મૂકું છું. બિહારીભાઈની મોજ. પ્રીતભાઈ, અબ તકના માધ્યમથી આપણે દર્શકોને આનંદ તો કરાવી જ રહ્યા છીએ, પણ સાથે સાથે એક વિનંતી સાથે અપીલ કરવાની છે. જી જી. અને કલાકારો અપીલ કરે તો કંઈ બોલીને ન કરે, મારે તે કવિતાથી અપીલ કરવી છે કે બધા ધ્યાન રાખજો અને સાંભળજો. આ ગુલઝારજીની કવિતા છે અને લખે છે કે બે વજહ ઘરને ઘર સે નિકલને કી જરૂરત ક્યા હૈ, બે વજહ ઘર સે નિકલને કી જરૂરત ક્યા હૈ, મોત સે આગે આંખે મિલાને કી જરૂરત ક્યા હૈ, મોત સે આંખે મિલાને કી જરૂરત ક્યા હૈ. સબકો માલુમ હૈ બહાર કી હવા હૈ કાતિલ, સબકો માલુમ હૈ કે બહાર કી હવા હૈ કાતિલ, યુહી કાતિલ સે ઉલઝને કી જરૂરત ક્યા હૈ. ક્યા વાત હૈ, વાહ વાહ. અને જિંદગી એક નેમત હૈ ઉસે સંભાલ કે રખો, જિંદગી એક નેમત હૈ ઉસે સંભાલ કે રખો, કબ્રગાહો કો સજાને કી જરૂરત ક્યા હૈ, દિલ બહલાને કે લિયે ઘર મે વજહ હૈ કાફી, દિલ બહલાને કે લિયે ઘર મે વજહ હૈ કાફી, યુહી ગલિયો મે ભટકને કી જરૂરત ક્યા હૈ. વાહ વાહ વાહ. એટલે એક અપીલ છે, મહેરબાની કરીને સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો, સાવચેત રહો, સાવધાન રહો. અને
આ કાયમ માટેની કોઈ મહામારી નથી. આવી તો અગમના ભજનમાં પણ આપણે ઘણી વખત સાંભળ્યું છે અને કીધું છે, પણ આપણે સાવચેતી સાથે ન કોઈને હાથ મિલાવીએ, ન કોઈને ગળે મિલાવીએ. ઘણા બેહતા વર આવશે ભલામણા ગળે, પણ અત્યારે સાવચેતીની જરૂર છે. આપણા માટે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અપીલ કરે છે, હાથ જોડીને અપીલ કરે છે, તો અમે કલાકારો પણ સૌને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આપ સાવચેત રહો અને આપના હાથ અવારનવાર સેનિટાઈઝરથી ધોતા રહો. બહાર નીકળો તો કામ સિવાય ન નીકળો. 2 વાગે બહાર જવાની કે જરૂરત ક્યાં હે બ્રાહ્મણ? ઘરે રહ્યો ને, છોકરાઓને રમાડો બધી રમતો, કાઢો જૂની લખોટિયું, કાઢો ગિલ્લી ડંડા, કાઢો બોલ, નાગોલ રમો ભલામણા, ખોખો રમો, હંતા કોકડી રમો. યાદ છે બધા જૂનવાણી? આ બધી રમતોને યાદ કરો, છોકરાઓને ઇષ્ટો રમાડો. મોટી બાઈઓ કાયમ જાગરણમાં ચોપાટો રમતી રમો. હવે ક્યાં ગઈ ચોપાટ? ખોલો, કાપડ બાપડ ફાટી ગયા છે, હળી ગયા છે. એટલે મારી તો આ વિનંતી છે, અમે તો લોકસંગીતના કલાકારો છીએ એટલે આ વિનંતી કરીએ છીએ, અને આ વિનંતી ખરેખર સાંભળજો, ખૂબ જરૂર છે. એટલા માટે થઈ અને અબ તક તમારા સુધી આવી અપીલો લઈને આવે છે. હા, અમને કંઈ કલાકારોને જેરી જીવડા નથી કેડી ગયા કે આવા કોરોનાના કરફ્યુમાં નીકળે ને એ રેકોર્ડિંગ કરવા આવી. હા, એટલા માટે બે હાથ જોડીને વિનંતી છે. અને પ્રીતભાઈ, આપણે જે તમારી ફરમાઈશ છે, પણ મને તમારી ફરમાઈશ તમારા મોઢા ઉપરથી મેં જાણી લીધી છે, એટલે ભલે ખૂબ ગવાયેલા ગીતો છે પણ આજે આનંદ આવે છે અબ તકના આંગણેથી. એટલે એમ કહી કે કોટ મોરટ હુકિયા અને વાદળ ચમકીવી મારા રુદાને મેઘાણીજીને પણ યાદ કરી લઈએ અને મેઘાણીજીની કલમને આપણે બધા સાથે મળીને માણીએ. કે ઘન ઘોર જરે ચહુઓર મારું માં એ મારું મન મોર બની તને ગાઠ કરે, મન મોર બની તને ગાઠ કરે, મન મોર બની તને ગાઠ કરે. I'm not afraid.
સાગર સે દંપતિ દુઃખ હર સે સે સબર સે ગગન વિહર સે સુખકારી એ કહે લાલે પ્યારી હે બલિહારી ગોકુણિયા શીતળતા અને સંતોષ ત્રણેય અહીં આ બંને ગળાની અંદર છે. ત્યારે હવે આપણે બિહારી કાકાને અને અમીબેનને બંનેને વિનંતી કરીએ કે કાકા આપના ગળાથી ગઝલ પણ એટલી જ શોભે છે અને આપના ગળામાં પણ, તો એક ગઝલની મહેફિલ અમારા દર્શકો માટે. Thank you.
સમયની મર્યાદા સાથે જ્યારે ચાલવાનું છે ત્યારે બિહારીભાઈ અહીં ઉપસ્થિત હોય તો મેં અગાઉ પણ વાત કરી કે હું એટલો લાયક નથી કે હું ફરમાઈશ દાદાને કરી શકું, પણ એમના કંઠે મારે આ ગીત સાંભળવું હતું અને મારે નહીં દરેક કલાકારને જ્યારે પણ બિહારીભાઈ મળે ત્યારે દરેક કલાકાર આ ફરમાઈશ કરતા હોય એમાંની હવે એક ફરી એક ફરમાઈશ કાકા આપના કંઠે કસુંબીના રંગથી આજના કાર્યક્રમને સમાપ્ત નહીં પણ ક્રમશ આપીએ અને ફરી વધુ આવતા અંકે. Oh,
એ મન ધોળા ધવણ કેરી, એ ધોળા ધવણ કેરી, ધારાય ધારાય પાણી કચું બીનરા. ઓ રાજ મને લાગો, ઓ રાજ મને લાગો, ઓ રાજ મને લાગો.
આ પ્રોગ્રામના પ્રાયોજક હતા રોલેક્સ રોલ્ડરિંગ આત્મીય ડેન્ટલ ક્લિનિક પ્રસ્તુત કરતા પૂજારા ટેલિકોમ.